જય શ્રી કૃષ્ણ સીતારામ બધાયને. તો જો આજે આપણે બનાવવું છે પાકલ ગુવારનું શાક. તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે આ લીધો છે પાકલ છે ગુવાર, તો મસ્તીનો આવો લેવાનો એકદમ કઠણ ને પાકલ, આનું શાક થાય બહુ મસ્તીનું. તો આવી રીતે આપણે બધી આ સાસું તોડી નાખશું. આનું કૂણો ગુવાર હોય તો ગુવાર બટેટાનું થાય, નકરા ગુવારનું આપણે શાક કરીએ, ઘી શાક મસ્તી થાય. ગુવાર વડીનું આનું સાસું શાક થાય. મેં બધા વિડીયા મેક્યા જ છે એવા બનાવી, ગુવાર ઢોકળીનું. અને આપણે આ પાકલ ગુવારનું નહોતું બનાવ્યું એટલે આપણે એનું આજ બનાવી. તો આપણે આ ગુવાર એકદમ ચોખ્ખો કરી નાખ્યો. હવે આપણે આમાં કુકરમાં નાખી દઈશું બાફા, એમાં થોડુંક નાખશું પાણી. થોડુંક નાખી દેવું આપણે મીઠું, થોડીક હળદર. હવે આપણે એને બાફી નાખશું. તો આપણે મસ્ત ગુવાર બફાઈ ગયો, હવે કરી નાખશું આપણે વઘાર. તો આપણે ખાંડી લેવું લહણ, આપણે લહણ ફોલ નાખ્યું છે, થોડું કઈ કટકી કરીને રાખ્યું છે વઘારવા હાટું, એટલું આપણે ખાંડી નાખશું. તો આપણે વઘાર માટે મેક્યું છે ગરમ તેલ, તો તેલ થઈ ગયું ગરમ, એમાં નાખી દેવું આપણે લસણ. અને આ નાખશું અજમા. અજમામાં આપણે નાખીને એટલે ગુવારના શાકમાં અજમા બહુ સરસ લાગે, એને થોડાક બળવા દેવું. બે જો મસ્ત કકડી ગયું છે લસણ ને અજમા, એમાં આપણે નાખી દેવું આ બાફેલો ગુવાર. એમાં આપણે નાખી દેવું આ લસણ વાળી ચટણી, એટલે હેરો હેર મિક્સ થઈ જશે. એમાં આપણે થોડુંક જ મીઠું નાખવાનું છે, આપણે બાફા મીઠું નાખ્યું હતું ને એટલે થોડોક નાખી દેવો આપણે ગરમ મસાલો. થોડીક નાખશું આપણે ખાંડ. ખાંડ તમે ગળ્યું ખાતા હોય તો નાખવાની, ન ખાતા હોય તો નહીં નાખવાની. પણ એમ કે ખાંડ નાખીને પાકલ ગુવાર હોય ખાંડ નાખી સરસ શાક બને. હવે આને આપણે મિક્સ કરી નાખશું. બધા મસાલા જો મસ્ત ભળી ગયા અને એકદમ સરસ સળી ગયું. આની ભેગો આપણે બાજરાનો રોટલો હોય ને તોય બહુ મજા આવે, અને રોટલી હોય તોય સરસ લાગે. પણ ગુવારના શાક આ પાકલ ગુવાર હોય એટલે બાજરાનો રોટલો બહુ મજા આવે. જો સરસ સળી ગયું અને આ ભાવે બહુ પાકલ ગુવાર હોય ને એટલે મસ્ત બની ગયું. હવે આપણે ગેસ કરી દેવું બંધ, ઉતારી લેવું આપણે નીચે. તો આપણે પાકલ ગુવારનું શાક થઈ ગયું કમ્પ્લીટ. તમે ઘરે જરૂરથી બનાવજો. જય સીતારામ.